નમસ્કાર, @ ગુજરાતમાં આપનું સ્વાગત છે. ઉત્તર ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કથિત રીતે મોટા ગજાના નેતાના અન્ય યુવતી સાથેના બીભત્સ ફોટા વાયરલ કરી તારીખ 15મી ઓગસ્ટના રોજ તેના વિડીયો વાયરલ કરવાની ધમકી બાબતે અત્યાર સુધી સસ્પેન્સ છવાયેલું હતું દર્શક મિત્રો. પરંતુ હવે આ મામલે બે દિવસથી બનાસકાંઠાના સાંસદ પરબતભાઈ પટેલનું નામ આવતા હડકંપ મચી ગયો હતો. જી હા, ત્યારે હવે આ મામલે ખુદ બનાસકાંઠાના સાંસદ પરબતભાઈ પટેલે જ આજે મીડિયા સાથે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તમને જણાવી દઈએ કે તેઓએ આજે ડીસા ખાતે આ સમગ્ર બાબત પોતાને બદનામ કરવા માટે અને બ્લેકમેલ કરવામાં આવતું હોવાનો તેમજ પોતે નકશીખ પ્રામાણિક હોવાનો અને પોતે કોઈ પણ આજ દિન સુધી ખરાબ કૃત્ય કર્યું ન હોવાનો ખુલાસો કર્યો હતો. આ મામલે સાંસદ પરબતભાઈ પટેલ શું કહી રહ્યા છે તે સાંભળીશું, સમગ્ર મામલે વધુ જાણકારી આપીશું તમને. પરંતુ એ પહેલાં જો તમે અમારો આ વિડીયો યુટ્યુબ પર જોઈ રહ્યા હોવ તો અમારી ચેનલ ધી લોકસત્તાને સબસ્ક્રાઈબ કરો, બેલ બટન દબાવવાનું ભૂલતા નહીં. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હો તો તેને લાઈક, ફોલો અને શેર જરૂર કરો. દર્શક મિત્રો, છેલ્લા કેટલાક દિવસોથી મઘાભાઈ નામના શખ્સના નામે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકીને કથિત રીતે મોટા નેતાના અન્ય યુવતી સાથેના બીભત્સ ફોટો વાયરલ કરવાની ધમકી આપતા રાજકારણ ગરમાયું હતું. તમને જણાવી દઈએ કે રિપોર્ટ મુજબ બનાસકાંઠાના સાંસદ પરબતભાઈ પટેલના ગામ થરાદ તાલુકાના ભાચર ગામના મઘાભાઈ પટેલે સોશિયલ મીડિયા પર એક મોટા ગજાના રાજકીય વ્યક્તિના યુવતી સાથેના બીભત્સ ફોટા અપલોડ કર્યા હતા અને તારીખ 15 ઓગસ્ટના રોજ આ બાબતની 1.26 મિનિટની વિડીયો ક્લિપ વાયરલ કરવાની સોશિયલ મીડિયાના માધ્યમથી ચીમકી આપી હતી. જેથી આ મોટા નેતા કોણ હશે તે અંગે બનાસકાંઠા જિલ્લા સહિત રાજ્યભરમાં સસ્પેન્સ છવાયેલું હતું દર્શક મિત્રો. જોકે છેલ્લા 2 દિવસથી આ ફોટા સાથે બનાસકાંઠાના સાંસદ પરબતભાઈ પટેલનું નામ વહેતું થયું હતું. જેથી આજે ડીસા ઓવરબ્રિજના લોકાર્પણમાં હાજર રહેલ સાંસદ પરબતભાઈ પટેલ અને આ બાબતે પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ જણાવ્યું હતું કે મેં જીવનમાં ક્યારેય કોઈ ખોટું કૃત્ય કર્યું નથી, હું શીખ પ્રામાણિક છું. મારા ગામના મઘા પટેલે કોઈ પણ રીતે એડિટિંગ કરીને મને બદનામ કરવાનો તેમજ બ્લેકમેલ કરવાનો કારસો રચાયો હોવાનું જણાવ્યું હોવાના અહેવાલો સામે આવ્યા છે. સાથે જ બનાસકાંઠાના સાંસદે વધુમાં કહ્યું કે અગાઉ પણ ચૂંટણી સમયે મને આ રીતે બદનામ કરવાની ધમકીઓ મળી ચૂકી છે. અત્યાર સુધી મારું નામ જાહેર થયું ન હોવાથી મેં કોઈ પ્રતિક્રિયા આપી ન હતી, પરંતુ 2 દિવસથી મીડિયાના માધ્યમથી મારું નામ જાહેર થતાં મારે ખુલાસો કરવો જરૂરી હતો. એટલું જ નહીં, દરમિયાન આ યુવતીનું મર્ડર થયું છે કે કેમ તેવો સવાલ કરાતા સાંસદે કહ્યું હતું કે હું એ વ્યક્તિને જાણતો નથી, મેં આવું કંઈ કૃત્ય કર્યું નથી. મેં ફોટા જોયા નથી તમારા માધ્યમથી, એટલે કે મીડિયાના માધ્યમથી મેં જોયું કે 15મીએ અમારા ભાઈ મઘાભાઈ કરીને છે, કેમ કે 15મીએ હું વિડીયો વાયરલ કરીશ. મિત્રો, હું મારી જાતે મારી જાત કેવી છે એટલો મને ખબર હોય. મેં મારી લાઈફમાં ક્યારેય કોઈ જોડે કંઈ પણ ખરાબ કૃત્ય કર્યું નથી. કદાચ મારા ફોટાનો ઉપયોગ કરીને કોઈ ખોટું એવિટેશન કરીને એડિટેશન કરીને કંઈ કર્યું હોય તો મને ખ્યાલ નથી. બાકી એમાં હું નકશીખ પ્રમાણિકપણે કહી શકું કે જે કંઈ હોય મારી જાત માટે હું હોય શકે. મારી વાત હું એ કહું છું કે તમે જાણ કાલે નામ આપ્યું ભાઈ, તમારા માધ્યમથી નામ આપ્યું એટલે હું કહું છું કે મારું નામ આપ્યું એટલે જ હું કહું છું કે મારું નામ આપ્યું છે. પણ એના માટે નહીં, મારે પણ હવે જોવું પડે શું છે, કેમ કેમ કે જેમ કંઈક એડલ્ટેશન કરીને કંઈ ખોટું કર્યું હોય તો વાત જુદી છે. યુવતી, હું શું કહું છું, એની હત્યા કે નહીં, જ્યાં પરિચય જ કોઈની સાથે નથી. મિત્ર, પરિચય જ નથી કોણ છે, હત્યાનો સવાલ ક્યારે આવે કે જેનો પરિચય જ નથી, કે જે જિંદગીમાં ક્યારેય કશું કર્યું નથી. કોઈને કોઈ કેમ બનાવ્યો, પૈસા માટે ઘણા લોકો ફર્યા. આ મિત્રો, અત્યારનું 2016થી પૈસા માટે કેટલાય લોકો, મેં એ વખતથી કહું છું કે જાહેર કરો અપરિચિત લોકો બધા અપરિચિત, એટલા માટે મને એમ કે જ્યાં સુધી એ જોઈ લઈશ એ જોશું મિત્રો. પણ મારી જાત માટે એમ કહું
કે કોઈની તાકાત નથી કે ક્યાંય મેં હજુ. દર્શક મિત્રો, છેલ્લા ઘણા સમયથી આ મામલે સોશિયલ મીડિયામાં સતત વિડીયો વાયરલ કરવાની ધમકી અને ફોટોને લઈને ચાલી રહેલ વિવાદ પરથી આજે પડદો ઉચકાઈ ગયો છે. ત્યારે શું 15મી ઓગસ્ટે આ ક્લિપ વાયરલ થાય છે કે કેમ, અને શું ખરેખર આ પરબતભાઈ પટેલનો વિડીયો છે કે પછી એડિટ કરેલ છે, તે આવનાર સમયમાં જોવું રહ્યું. બીજી અનેક ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ. તમે અમારા આ વિડીયોને જો યુટ્યુબ પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે અમારો આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હોવ તો અમારા ફેસબુક પેજને જરૂર લાઇક કરો. વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં.